નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ સુરતના મુખ્ય સમાચાર. સુરતના પુણા વિસ્તારમાં આવેલે સીતાનગર ચોક પાસે પીવાના પાણીની લાઇનમાં વારંવાર ભાંગડ થતા સ્થાનિક લોકોમાં પાલિકા સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. સુરતના પુણા વિસ્તારમાં આવેલે સીતાનગર ચોક પાસે પીવાના પાણીની લાઇનમાં ભાંગડ થતા હજારો લીટર પાણી વેડફાઈ ગયું હતું. સીતાનગર પાસે આવેલે સુગુના એવેન્યુની બહાર રોડ પર પાણી પાણી થઈ ગયું હતું. આ વિસ્તારમાં જે પીવાના પાણીની લાઇન પસાર થાય છે તે એકવાર નહીં અનેક વાર ભાંગડ થઈ હજારો લીટર પાણી વેડફાયું હતું. સાથે રોડ પર પાણી પાણી થઈ જતા ગંદકી પણ વધી રહી છે. ત્યારે આ અંગે અનેક વાર સ્થાનિક રહીશો દ્વારા પાલિકાને જાણ કરવામાં આવી છે અને પાલિકાના કર્મચારીઓ આવી પાણી નિયમિત થઈ રહી છે, છતાં પાલિકાના કર્મચારીઓ તેની ગંભીરતાથી લેતા ન હોય તેવું વલણ ઉભરી આવતા સ્થાનિક લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. સુરતમાં જે ઘરમાં બહેને ભાઈને આશરો આપ્યો હતો તે જ ભાઈએ પોતાની સગી બહેનની દીકરી પર જ દાનાદ બગાડી હતી. સુરતમાં એક એવો જ કિસ્સો બનવા પામ્યો છે. સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી શું થઈ રહ્યું છે તે કકીને ખ્યાલ આવતો નથી. એક પછી એક માસૂમ બાળિકાઓ નિશાન પર આવી રહી છે. ઘટનાની વાત કરવામાં આવે તો તરુણી તેના માતા પિતા અને ભાઈ સાથે ટેરેસ પર સૂતી હતી તે વખતે આ ઘટના બની હતી. તરુણીએ સોમવારે સાંજે તેની માતા નોકરીથી આવી ત્યારે મામાની કરતૂતો વિશે વાત કરી હતી. માતાએ તરુણીની પિતાને વાત કરતા તેઓ શાળાની સામે કાર્યવાહી કરવા માટે મોડી રાત્રે સરથાણા પોલીસ સ્ટેશને ગયા હતા અને ફરિયાદ નોંધાવી હતી, જેમાં કે સગ્ગો મામો તરુણીની પરિવાર સાથે નાનપણથી રહેતો હતો. તેની ઉંમર 24 વર્ષની છે અને તે અપરિણીત છે. ટેરેસ પર તરુણી પરિવાર સાથે સૂતી હતી તે વખતે દુષ્કર્મની વાત ફરિયાદના આધારે સરથાણા પોલીસ સ્ટેશને ગુનો નોંધી મોડી રાત્રિના સમયે તપાસ શરૂ કરી હતી. આમ સરથાણા પોલીસમાં આખો મામલો આવતા ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક પહોંચી ગયા હતા અને તાત્કાલિક વાતને ગંભીરતાથી લઈ આરોપી મામાને પકડવા અલગ અલગ ટીમો બનાવવાની શોધખોળ શરૂ કરી હતી. ત્યાં સરથાણા પોલીસે આરોપી મામાને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો. તે સુરત સિટી છોડીને ભાગે તે પહેલા પકડી પાડ્યો હતો. હાલમાં તો સરથાણા પોલીસ મામાની ધરપકડ કરી મેડિકલ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે. સાહેબ, શું ઘટના હતી એની શોધી કરો. ગઈકાલ રાત્રે સરથાણા પોસ્ટેના લસકણા વિસ્તારમાં એક ચૌદ વર્ષની બાળકી ઉપર એના સગા મામાએ રાત્રે સુધી વખત જે બળાત્કાર કર્યો, જે બાબતે એના મા બાપ પોતા દીકરી લઈને તે પોસ્ટે આવેલા, આ બહુ રજૂઆત કરતો મેં એક બાજુ એની ગુનેગાર પ્રમાણે કાર્યવાહી ચાલુ કરી. બીજી અમે ડિસ્ટાર્બ બે ત્રણ ટીમો બનાવી અલગ અલગ આરોગ્ય શોધખોળ માટે મેં ટીમો રવાના કરી. તો ઘણા ત્રણ કલાકોમાં અમે આરોગ્ય પકડી આ ગુનો દાખલ કરી અને મેડિકલ તપાસની તરફ આગળ કાર્ય થતા હું હોસ્પિટલ ચાલુ છે. સુરતના અડાજણ બિલવમ પેરેડાઇઝમાં રહેતા અને કેબલ ઓપરેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકને રૂપિયા 50 લાખની લેતી દેતીમાં તેના જ ભાગીદારે સગીરતો સાથે મળી અપહરણ કરાવ્યું હતું. સુરતના અડાજણ બિલવમ પેરેડાઇઝમાં રહેતા મિતેશ હસમુખ રાંદડિયા ભાગીદારમાં કેબલનો ધંધો સાથે સંકળાયેલ છે. દરમિયાન મિતેશ 1.5 વર્ષ પહેલા મહારુદ્રસિંહ ઉર્ફે શિવા સાથે ભાગીદારી છૂટી કરી લીધી હતી અને ત્યારથી બંને વચ્ચે વિવાદ ચાલતો હતો. દરમિયાન મિતેશ રાંદડિયા ગત શુક્રવારના રાત્રે તેના ઘરે બેઠો હતો ત્યારે મહારુદ્રસિંહ ઉર્ફે શિવા તેને 8 સગીરાતો સાથે 2 કારમાં ઘરે આવ્યો હતો અને મિતેશ અને તેની મહિલા ફ્રેન્ડનું લાકડાના ફટકા સહિતના હથિયારો બતાવી કારમાં અપહરણ કરી તેને અંકલેશ્વરના સનસિટીમાં આવેલ બંગલામાં લઈ જઈ ગોંધી રાખ્યા હતા અને મિતેશના મોબાઈલ પરથી તેને બનેવી અને મિત્ર જીતુ અને ચરંકને ફોન અને મેસેજ કરી રૂપિયા 50 લાખની ખંડણીની માંગણી કરી હતી. જોકે બીજા દિવસે મિતેશ મોકો જોઈને તેના મિત્રને મેસેજ કરી તેમને જ અંકલેશ્વરમાં સનસિટીમાં ગોંધી રાખવામાં આવ્યા હતા તે અંગે મેસેજ કરી જાણ કરી દીધી હતી. તેના મિત્રએ સ્થાનિક અડાજણ પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસને જાણ થતા જ પીઆઈ એમવી તડવી તેમજ ક્રાઇમ બ્રાન્ચના એસીપી આરઆર સરવૈયાની ટીમ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી મિતેશ અને તેની ફ્રેન્ડને અપહરણકર્તાઓના ચંગલમાંથી સહી સલામત મુક્ત કરાવ્યા હતા અને પોલીસે અપહરણ કરનાર આરોપી પૈકી મુખ્ય આરોપી મહારુદ્રસિંહ ઉર્ફે શિવા, ચિરાગ અભિજીત અને ચેતનાબેન વાંસિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના મહારુદ્રસિંહ વાંસિયા અને અન્ય મિત્રો જોડે
53 લાખ રૂપિયાનું રોકાણ કરી અને ભવિષ્યમાં શિવ કેબલ નામની કંપની ઉભી કરવાને બહાને જે ભોગ બનનાર છે એને પૈસા લીધેલા. આરોપીઓ એમને સમજાવવા આવેલા, પૈસા નહીં આપી શકતા. એમને બે ગાડીમાં અંકલેશ્વર લઈ ગયેલા. ત્રણ આરોપીઓ અને ત્રણ પુરુષો અને એક મહિલાને હાલમાં એરેસ્ટ કરવામાં આવ્યા છે. અન્ય ત્રણેક આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે અને પૈસાની લેતી દીધી છે તે તપાસમાં હાલમાં ખુલ્યું છે. ભોગ બનનાર લકીલી વોટ્સએપથી કોન્ટેક્ટમાં હતા, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અડાજણ પોલીસ બંને સંયુક્ત રીતે તેમને લોકેશનના આધારે ટ્રેપ કર્યા અને એક જ જે ઘરમાં ગોંધી રહેતા હતા તે જ ઘરમાંથી આરોપીઓ સાથે મળી આવ્યા છે. સુરતમાં કાપડ બનાવતા વિરસોની હાલત દિવસે દિવસે કફોડી બની જઈ રહી છે. યાર્ડ ડમ્પિંગના ભાવ વધારાને લઈ મુશ્કેલી વધી ગઈ છે. હાલ મંદીમાં ભાવ વધારો તેમની માટે દેવા સમાન બની ગયો છે. સુરત ટેક્સટાઇલ માટે જાણીતું છે અને દેશનો મોટો ભાગનો કાપડ સુરતમાં બને છે. ત્યારે સુરતના વીવર્સ કાપડના ભાવ તેમજ પોતાના મજૂરી અને ખર્ચને લઈ સરકાર સામે યાનના ભાવ માટે ઘણીવાર રજૂઆત કરી છે, પણ સરકાર તેમની વાતને અવગણના કરી રહી છે. જ્યારે ફેલ્સ યાનની કિંમતમાં કિલો $4 ડ્યુટી વધતા વેપારીઓ પર તેનું ભારણ વધ્યું છે. આ યાન ફક્ત લીનના કાપડ બનાવવામાં વપરાય છે અને સુરતમાં તે બનાવવામાં 40 એકમો છે, જેમાં 1500 થી 2000 હાઈ સ્પીડ અને વોયર જેટ મશીન ચાલે છે. હાલ યાનમાં ભાવ વધારોને લઈ કાપડમાં 300 થી 400 રૂપિયા મીટર થઈ ગયો છે, જેને લઈ હાલના કપડા કરતા ભાવ વધારે છે, જેનાથી વેપારીને મળતા માર્કેટના ભાવમાં ઘટો હોવાના કારણે મુશ્કેલી પડે છે. જ્યારે બીજી તરફ સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે 25 લાખથી વધુ લોકો જોડાયા છે અને આ યાન ડમ્પિંગને લઈ તેમને સીધી અસરો પડે તેવું નજર આવી રહ્યું છે. ફલેસ યાનમાંથી લીલનનું કપડું બને છે, ફક્ત અધિકારીઓ ઊંચા વર્ગના લોકો કરતા હોય છે, જેથી તેની કિંમત વધારાથી આમ નાગરિકોને પણ સીધી અસર જોવા મળે છે. કારણ કે યાનમાં ડમ્પિંગ વધવાના કારણે સામાન્ય વીવર્સને પણ તેની અસર નડે છે. ફોગવા દ્વારા આ કાપડ પર લગાવેલી ડમ્પિંગ હટાવવા સરકારને રજૂઆત કરવામાં આવી હતી, પણ તેને કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નહીં. હાલમાં આ યાનમાં વધારો તો ફક્ત સરકારની માનતી કંપનીઓને ફાયદા માટે જ કરવામાં આવ્યો હોવાનો નિર્ણય લેવાયો હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તહેવારના દિવસો નજીકો હોવાથી વીવર્સ પર આ નિર્ણયને લઈ રોષ જોવા મળી રહ્યો છે અને અને અન્ય તમામ વિવર્સો આ વધારા સામે વિરોધ નોંધાવી રહ્યા છે. મારું તો એવું માનવું છે કે એકચ્યુઅલી તો જે ક્વોલિટીનું યાન, જે ફ્લેક્સ યાન ઉપર નાખવામાં આવ્યું છે, જેનાથી લીલન કપડું બને. હવે લીલન કપડું એવું છે કે એક એક રેન્જના લોકો જે હાઈ ક્વોલિફાઈ અને હાઈ ઉદ્યોગકારો પહેરી શકતા હોય છે, પણ તમારે વૈશ્વિક સ્તરીય સ્પર્ધા કરવી હોય તો કપડું સારું બનવું જોઈએ. પણ આ જે ફ્લેક્સ યાન છે, લીલનમાં જે વપરાય છે, એ બહારથી યાન આપણે મંગાવીએ છીએ અને એ ઘરેલું ઉત્પાદિત જે યાન છે એના કરતાં સારામાં સારી ક્વોલિટીનું યાન આવે છે, જેથી કરીને આ યાન ત્યાંથી બહારથી મંગાવીને કપડું આપણે વૈશ્વિક સ્તરીય સ્પર્ધા કરી શકતા હોય. પણ નહીં, અહીંયા મુઠ્ઠીભર લોકો જે અમારા ઉપર રાજ કરે, ખાસ કરીને જે ગુજરાતની આ દેશની અંદર જે કપડું બનાવનાર લોકો છે, હું એવું માનું છું કે આ 4.5% લઈને માત્ર ને માત્ર આ અંબાણી બંધુને ફાયદો થવાનો છે. પણ કપડાની ક્વોલિટી, યાનની ક્વોલિટી અને સ્ટ્રેન્થ સારી બનાવવા માટે જે કપડું બહારથી આપણે મંગાવતા હતા એ કપડું હવે મોંઘું થઈ જશે અને અત્યારે જેવી રીતે એને લૂંટવા હોય એવી રીતે ઘરેલું યાન ઉત્પાદકો જે છે મુઠ્ઠીભર એ લોકો પાસે વિવર્સોને લૂંટશે. તો જે ક્વોલિટી જોઈએ છે એ ક્વોલિટી તો તમને મળવાની નથી. અમે માંગણી કરી હતી કે ભાઈ અમને બહારથી ફેબ્રિક્સ આવે છે, અમને મોંઘું પડે છે, જેના ઉપર તમારે એન્ટી ડમ્પિંગ નાખવી જોઈએ.